મંગળવારે ગુજરાત હાઈકોર્ટના સૂચન બાદ ગુજરાત સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોનાના પ્રસારને રોકવા માટે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો. સરકારના આ નિર્ણય છતાં હજુ રાજ્યની પ્રજામાં સંપૂર્ણ લોકડાઉન લદાશે તેવો ભય યથાવત જોવા મળી રહ્યો છે. રાત્રિ કર્ફ્યુના સ્થાને સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લદાશે તેવી આશંકાને પગલે સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે. રાત્રિ કર્ફ્યુની જાહેરાત થઈ એ પહેલા અને પછી પણ સંપૂર્ણ લોકડાઉન લાદવાના ભયને કારણે રાજ્યમાં ઠેક ઠેકાણે મોલ અને કરિયાણાની દુકાનો પર ભીડ અને પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે અહીં નોંધનીય છે કે અવારનવાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન અંગેની બાબત વિચારણા હેઠળ ન હોવા મુદ્દે અનેકવાર સ્પષ્ટતા કરી ચૂક્યા હોવા છતાં રાજ્યના લોકોના મનમાં સંપૂર્ણ લોકડાઉન અંગેની આશંકા પ્રબળ બનતી જઈ રહી છે. ગુજરાત જેવા જ કેટલાક નિયંત્રણો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરકારે પણ લાદ્યા છે. આમ દેશમાં અનેક ઠેકાણે રાત્રિ કર્ફ્યુ, સ્વૈચ્છિક લોકડાઉન અને વીકેન્ડ કર્ફ્યુના નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેથી લોકોના મનમાં સંપૂર્ણ લોકડાઉન લદાશે તેવી આશંકા પ્રબળ બની છે. એક તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન અંગે આશંકાનો માહોલ છે, તો બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOના વડા વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને સંપૂર્ણ લોકડાઉનના પરિણામો અંગે ચેતવણી ઉચ્ચારી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથેની વાતચીતમાં ડોક્ટર સ્વામીનાથને કહ્યું હતું કે સંપૂર્ણ લોકડાઉનના પરિણામો ભયાનક હશે. જોકે તેમણે નાગરિકોને મહામારીની બીજી લહેરમાં વધુ સાવચેતી રાખવાની પણ સલાહ જરૂર આપી છે. આ સિવાય અન્ય એક નિષ્ણાત પ્રોફેસર LS શશીધરા, જેઓ અશોકા યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, તેમણે કહ્યું કે પાછલા વર્ષે પણ લોકડાઉન દરમિયાન પુણેમાં ઘણા હોટસ્પોટ હતા. જેવું લોકડાઉન આંશિકપણે ઉઠાવી લેવાયું તેવા જ કોરોનાના કેસ વધવા લાગ્યા. ત્યાર પછી 10 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું, જે પણ મદદરૂપ સાબિત ન થયું. સમય સાથે કોમ્યુનિટી ટ્રાન્સમિશન વધતા કેસ વધુ સંખ્યામાં વધવા લાગ્યા. લોકડાઉન લાદવામાં આવશે તો પણ નાના ગ્રુપમાં વાયરસ ફેલાશે અને પછી જેવું જ લોકડાઉન ઉઠાવી લેવાશે કે સંક્રમણ ફેલાવાની ઝડપ ફરી વધવા લાગશે. આવી પરિસ્થિતિમાં થશે એવું કે જ્યારે લોકો લોકડાઉનની પરિસ્થિતિથી થાકીને રિલેક્સ કરવા માંગશે ત્યારે ફરીથી કેસ વધવાથી તેમની ચિંતાઓમાં વધારો થવાનો છે. આમ રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય, ઘણા નિષ્ણાતો હાલની પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ લોકડાઉનને સમર્થન નથી આપતા. જોકે કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા આવનારા દિવસોમાં રાજ્ય અને દેશની સરકાર સંપૂર્ણ લોકડાઉનનો વિકલ્પ નહીં જ અપનાવે તે કહેવું હાલના તબક્કે મુશ્કેલ છે.